શો છેલ્લા એક સપ્તાહમાં કેટલો ભાવ ઘટાડો થયો? સિંગ તેલની અંદર જોવા જઈએ તો છેલ્લા એક મહિનાની અંદર 125-150 રૂપિયા જેવો ભાવ ઘટાડો થયો છે, અને ટૂંકા સમયમાં 1.5-2 મહિનાના ગાળા દરમિયાન જોઈએ તો સિંગ તેલનો ભાવ ઘટાડો 300-400 રૂપિયા જેવો માતબાર ભાવ ઘટાડો છે. સિંગ તેલનો ડબ્બો વધીને 3150-3200 રૂપિયાના ભાવમાં મળી રહ્યો હતો. એ જ સિંગ તેલનો ડબ્બો અત્યારે 2750 રૂપિયાના ભાવમાં 15 કિલો નવા ડબ્બા બ્રાન્ડેડ ખાદ્ય તેલનું સિંગ તેલ મળી રહ્યું છે, અને 15 લિટર ડબ્બાનો ભાવ અત્યારે 2500-2550 રૂપિયાના ભાવમાં મળી રહ્યું છે. હજુ આગામી તહેવારો નજીક આવી રહ્યા છે, હજુ ભાવ ઘટે તેવી શક્યતા કહી શકાય? સિંગ તેલની અંદર અત્યારે મગફળીની પૂરતા પ્રમાણમાં આવક છે, મોટાભાગની ઓઇલ મિલો પણ ચાલુ થઈ ગઈ છે, પણ સિંગ તેલની અંદર અત્યારે પડતર બિલકુલ ઓછી છે. અત્યારે ડિમાન્ડ ન હોવાને કારણે સિંગ તેલના ભાવ ઘટ્યા છે. મગફળીમાંથી અત્યારે સિંગ તેલ કાઢીને વેચાણ કરવું પોસાય એવી પરિસ્થિતિ નથી, એટલે આગામી સમયમાં દિવાળી સુધી જે ભાવ ઘટાડો આવે એ આવી શકશે. એ પછી પણ જો મગફળીના ભાવ ઘટશે તો સિંગ તેલના ભાવ ઘટી શકે છે, બાકી અન્યથી આ ભાવથી સિંગ તેલ બહુ ઝાઝું ઘટી શકે. લૂઝની અંદર વાત કરીએ તો બહુ લાંબુ ઘટી શકે એમ નથી, પણ ડબ્બાની અંદર ચોક્કસ દિવાળી પછી જ ખરીદી કરવી જોઈએ, કારણ કે અત્યારે બ્રાન્ડેડ ખાદ્ય તેલ પાસે પણ સિંગ તેલ ઊંચા ભાવનું પડ્યું હોવાને કારણે અત્યારે તાત્કાલિક ભાવ ઘટાડી શકે એવી પરિસ્થિતિ દેખાઈ રહી નથી. શું કહેશો, લોકોએ જે છે કયા સમયે તેલ ખરીદવું વધારે સારું ગણાતું હોય છે? જનરલી આપણે જોવા જઈએ તો શિયાળાની સિઝનની શરૂઆત થાય અને શિયાળાનો ઠંડો પવન શરૂ થાય ત્યાર પછી આપણે બારમાસી ખાદ્ય તેલનું સિંગ તેલ ભરવું જોઈએ. એનું કારણ, ઠંડા પવનમાં મગફળી જનરલી સાવ સુકાઈ જતી હોય છે, અને સુકાઈ ગયેલી મગફળીનું ખાદ્ય તેલ લાંબા સમય સુધી ટકતું હોય છે. આ ઉપરાંત તેની સુગંધ પણ ખૂબ સારી આવતી હોવાને કારણે મારા હિસાબે 15 નવેમ્બર પછી ઠંડી ઋતુ શરૂ થાય પછી સિંગ તેલ ભરવું જોઈએ એવું હિતાવહ છે.